ચેનલ મન કિચન. આજે આપણે જોવાના છીએ અંજીર પોપ્સ. ચલો એની રેસીપી જોઈ લઈએ. અંજીર પોપ્સ બનાવવા માટે એક તપેલીમાં 500 ml જેટલું દૂધ લેવાનું છે અને 8-9 નંગ જેટલા અંજીર લેવાના છે. અંજીરને વોશ કરી અને નાના ટુકડામાં કટ કરી લઈએ. દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે. દૂધ આપણું ગરમ થઈ ગયું છે, એક ઉબાલ આવી જાય એટલે આપણે અંજીરના આ પીસ કર્યા છે એડ કરી લઈએ. અંજીરને દૂધમાં 4-5 મિનિટ માટે પકાવી લેવાના છે અને આ રીતે ચમચાને ચલાવ્યા કરવાનું છે એટલે દૂધ ચોટે નહીં. દૂધ આપણું સરસ ઉકળી ગયું છે, 4-5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. બસ હવે થોડી ખાંડ ઓગળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. કારણ કે તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ ચોકલેટી થઈ ગયો છે. દૂધની ક્વોન્ટિટી પણ 500 ml કરતાં ઓછી થઈ ગઈ છે અને અંજીર પણ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધને ઠંડુ થવા દઈએ. મિલ્ક આપણું ઠંડુ થઈ ગયું છે અને બ્લેન્ડરથી ચેક કરી લઈએ. દૂધ આપણું ચંદ થઈ ગયું છે અને ચાય પીવાના ડિસ્પોઝેબલ કપ આવે છે એ લીધા છે. એની અંદર આ ચોકલેટ વર્મિસિલી છે એ લઈએ. આ ના લેવી હોય તો પણ ચાલે. એની અંદર થોડું દૂધ ભરીએ. થોડી ઉપરથી પાછી સેવ. આ રીતે બધા જ કપ હું ભરી લઈશ. બધા જ કપ આ રીતે ભરાઈ ગયા છે. આને હવે 1/2 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીએ. 1/2 કલાક જેટલો સમય થઈ ગયો છે. આને હવે ફ્રીઝરમાંથી બહાર કાઢી અને આઈસ્ક્રીમ સ્ટીક લગાવી લઈએ. આ રીતે લગાવી લેવાની છે. સ્ટીક મેં બધી લગાવી લીધી છે. પાછું આપણે ફ્રીઝરમાં 5-6 કલાક માટે સેટ થવા મૂકીએ. 6 કલાક જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈએ અને સર્વ કરીએ. અંજીર પોપ્સને આપણે કાઢી લઈએ. આ રીતના બને છે. તમે જોઈ શકો છો એનો લુક કેટલો સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે. સો ફ્રેન્ડ્સ, એક ડિફરન્ટ આઈટમ અંજીર પોપ્સ આપણા સર્વ થઈ ગયા છે. ખૂબ જ ડિલિશિયસ લાગે છે. તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.